મારી કેતન હરગોવિંદ ભાઈ અહીંયા બરોબર અહીંયા સબલપુર રહું છું અને જે આ મંદિર છે અંબેમાનું અને જે આ રૂમોનું જે વહીવટ હું કરું છું બરોબર અત્યારે બીજું કે રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અહીંયા આવીને મારી જોડે બીભત્સ વર્તન કરું ગારો બોલી માન ફેટ પકડીને માન ગુણ દારો બોલી અને ત્યાંથી ઘસેવતા ઘસેવતા પોલીસ સ્ટેશન લઈ ગયા. પોલીસ સ્ટેશન પણ ત્યાં વિડીયો અને રેકોર્ડિંગ પણ છે સાહેબ, ત્યાં પણ મને ગારો બોલી કે તમે અહીંયા વહીવટ કેમ કરો અને અંદર મૂકી દો. અમે અહીંના રહેવાસી છીએ, 70 વર્ષથી અહીંયા રહીએ છીએ, બાજુ મેં ખેડૂત છીએ, જમીનદાર અહીંયા વધતા અમે ત્યાં ગાડી મારો પાણીઓ વર્ષોથી મારા જોડે જ રહેશે ચેતન, અને એના જોડે સાહેબે હું અટલે હતો ત્યાંથી કેતનને અહીંયા ગાડીને ખત્રી ગાળો બોલીને ગળું દબાવીને લઈ જતા પોલીસ સ્ટેશન તરફ કા અને જેલમાં મૂકી દો. એ રીતે હું જૈન સાહેબ મૂકી દો, શું ગુનો કર્યો મારા પાણીયાએ, બિન ગુને તમે શું કામ આ રીતે કરો છો પરેશાન અમને, એટલે પછી મુકાઈ અને ત્યાંથી રાઇટરને બંને હાથ પકડી અને પાણીયાને પોલીસ સ્ટેશન બાજુ ઘસેડતા લઈ જઈ અને પોલીસ સ્ટેશનમાં લઈને જતા બી નખત્રી મામા સાંભળતા બી ગાળો નખત્રી માં ને બેન સામી બોલ્યા આ રીતે અમારા જોડે વર્તન કરે છે તેનો અમને ન્યાય મળવો જોઈએ. આ બાબતે તમે કઈ રજૂઆત કરેલી? અમે એ બાબતમાં અહીંયા પાણીયાએ તરત કીધું એટલે તરત હું મારા ફાધરને ફોન કરીને અમે ફાધરને બે ડીએસપી ઓફિસ ગયા. ડીએસપી સાહેબ ફિલ્ડમાં નીકળી ગયેલા હતા, ત્યાં ગાડી પૂછપરછ કરતા કે ફિલ્ડમાં નીકળી ગયા છે, અત્યારે સાહેબ મળે નહીં, તમારે સોમવારે મળશે એમ કહીને મેં મારા ફાધરને બે ડીએસપી સાહેબ ઓફિસે જઈને અને પાછા પરત આવ્યા.